મહારાષ્ટ્ર જલગાવ ભત્રીજીના લગ્નમાં ગયા હતા. જીઆઈડીસી પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર ભડકોદરા ગામ પાસે આવેલા જાનવીનગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાવના સોનુ નિકરામ મોટારિયા ગામ ગત તારીખ 15 ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી પત્ની અને બે સંતાનો સાથે પોતાના વતન મહારાષ્ટ્રના જલગાવ ખાતે ભત્રીજીના લગ્નમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ તેમના ભત્રીજાને કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સોનુ મોટારિયાએ રોકડા રૂપિયા 2.70 લાખ અને રૂપિયા 2.2 લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4.72 લાખની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ સાથે એફએસએલ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. મારું નામ સોનુ નિકમરાવ મોતીરાયા છે. હું રહેવાસી A1 જાનવીનગર ભડકોદરા, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ. હું મારા ભત્રીજાના લગ્નમાં ગામ અર્થે અહીંયાથી મહારાષ્ટ્ર ગયો હતો, ચાળીસગાંવ. તે દરમિયાન 15 તારીખના દિવસે હું અહીંયાથી ગામ જવા માટે નીકળ્યો. બીજા દિવસે સવારે ખબર પડી કે મારા ઘરમાં મુદ્દા માલ સાથે સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. હું ત્યાંથી તરત જ 9:30 વાગે નીકળીને અહીંયા અંકલેશ્વર મારા ઘરે આવવા માટે પરત ફર્યો. એના પછી હું મારી અને મારી વાઇફ સાથે અને મારો ભત્રીજા સાથે પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી છે. કુલ મારા ત્યાં 4,72,500 રૂપિયાની ચોરી થયેલી છે. તેમાંથી 2,70,000 રૂપિયા રોકડ હતી અને બાકીના 2,02,500 રૂપિયાના મારા સોના ચાંદીના દાગીના હતા.